MBBS માં પ્રવેશ મેળવનારા કચ્છના રાપરના 19 વર્ષીય શ્રેયે સ્થાનિક ભંગારવાડામાંથી ચીજવસ્તુઓ ભેગી કરી દિવસરાત મહેનત કરી અને અન્ય સામગ્રી એકઠી કરી ગાડી બનાવી છે. કચ્છ જિલ્લાના રાપર તાલુકાના શ્રેય ઓઝા કે જેઓ MBBS માં અભ્યાસ અર્થે પ્રવેશ મેળવવા જઈ રહ્યો હતો તે પહેલા જ એક ડોક્ટરે એક એન્જિનિયરિંગનું કામ કરી બતાવ્યું હતું. 3 માસની મહેનત બાદ ઘરના વિશાળ ધાબા પર બેટરીથી ચાલતી 2-સીટર 58-ઇંચની ગાડી ભંગારમાંથી બનાવી છે. માતા પિતાના સહકારથી શ્રેય પોતાનું કામ પાર પાડ્યું હતું. મોટર અને બેટરી અને વિવિધ અન્ય વસ્તુઓ બજારમાંથી લીધી. મોબાઈલ ચાર્જિંગની સિસ્ટમ પણ અંદર લગાવી છે. શ્રેય આજે એક ડોક્ટરમાંથી સફળ એન્જિનિયર બની ગયો છે, જેની કચ્છ જિલ્લામાં ચર્ચા થઈ રહી છે. આ ગાડી માટે મને ખૂબ જ મહેનત કરવી પડી, જેમ કે આ ગાડીને મિનિમમ 2-3 મહિના થયા આ ગાડી મારે બનાવતા. એમાં પહેલાં સૌથી પહેલાં તો મેં બધી વસ્તુ ભેગી કરવી પડી આ ગાડીને પહેલાં બનાવવા માટે. એટલે સૌથી પહેલાં સ્ટાર્ટિંગમાં બધી જે પણ વસ્તુ ભેગી કરી એની મેં પહેલાં તો નોટ બનાવી કે જે પણ વસ્તુ ભેગી કરવાની છે એ બધી લખી, પછી શું શું જોશે, અને પછી એની અંદર ભેગી કર્યા પછી પણ એની અંદર મને જેમ જેમ દિવસ જતા જાય એમ એમ મને કાંક ને કાંક એક્સપિરિયન્સ એમ મને મળતો જાય કાંક ને કાંક. એટલે એની અંદર ધીમે ધીમે દિવસ દિવસ ગયા, પછી એવું પણ થાય કે 10-15 દિવસ સરખી મહેનત કર્યા પછી 16મા દિવસે એને એ કામ જે પણ કર્યું હોય એ તોડવું પડે ને એને નવું કરવું પડે. એવી રીતે ઘણી બધી વસ્તુ, મતલબ લાકડા ઉપર અને બધી લોખંડ ઉપર બેની અંદર ખૂબ જ તોડવાનું ને એવું કામ થયું, એના પછી જ આવી રીતે સક્સેસફુલ ગાડી બને છે. સૌથી પહેલાં મેં કાચું કામ, મતલબ મારે ગાડીનો વેઇટ એકદમ ઓછો કરવો હતો, કેમ કે પછી મોટર એટલે ભાર ઉપાડી શકે, એટલે મેં લાકડાનો ઉપયોગ કર્યો ને લાકડાની આખી ચેસિસ બનાવી હતી. એની અંદર મેં મહિનો સરખી મહેનત કરી, પણ લાકડાની ચેસિસની અંદર પછી મહિના પછી એવું થયું કે લાકડાની ચેસિસનો જ એટલો લોડ વધી ગયો કે લોખંડ કરતાં પણ ડબલ થઈ ગયો એનું સપોર્ટ કરવામાં ને એમાં સપોર્ટ જ્યાં જ્યાં ખૂણામાં આપવો પડે ને એમ. એટલે મેં એવું વિચાર્યું કે આવું કરું, એના કરતાં હું લોખંડની જ આખી ચેસિસ બનાવી નાખું. એટલે પછી મેં લોખંડની બધી જે પણ વસ્તુ, એના લોખંડના જે પાઇપ હોય એ બધું મેં ભેગું કર્યું, અને પછી મહિના પછી મેં એની આખી લોખંડની ચેસિસનું કામ શરૂ કર્યું. અને આખી લોખંડની ચેસિસ બનાવ્યા પછી જ્યાં જ્યાં વેલ્ડિંગ કરવાનું હોય ત્યાં વેલ્ડિંગ, મતલબ વેલ્ડિંગનું કામ કર્યું અને કરાવડાવ્યું વેલ્ડિંગનું કામ, કે જ્યાં જ્યાં મેઇન સપોર્ટ દેવાના છે ત્યાં મેઇન વસ્તુ હોય ત્યાં મેં વેલ્ડિંગનું કામ કરાવડાવ્યું. પછી ભંગારના વાડામાં બહુ જ આંટા ખાધા મેં, દરેક ભંગારના વાડામાં બહુ જ આંટા ખાધા, કેમ કે આખું અને જે પણ પાર્ટ્સ ને અમુક જે પણ વસ્તુ જોઈએ એ વસ્તુ મેં બધી ભંગારમાંથી જ આખી ગાડી બનાવી, વેસ્ટમાંથી બેસ્ટ. કોઈ વસ્તુ એવું નહીં કે આખી નવી લાઈને ડાયરેક્ટ ફિટ કરીને ચાલુ કરી દેવાની, બધી વસ્તુ ટોટલ વસ્તુ મેં આખી ભંગારમાંથી બનાવી અને ટોટલ વસ્તુ એકદમ ફૂલ ફેસિલિટીવાળી ગાડી બનાવી છે. ખાસ તો શ્રેયભાઈ હું એમ કહી કે આનાથી ફાયદો શું થાય, જેમ કે પ્રદૂષણને સમજી લો કે આપણે સિટીમાં જવું હોય તો પ્રદૂષણ ના થાય, અને આ બેટરી કેટલી હાલે? આ બેટરી આમ 40-45 કિલોમીટરનું આમ એવરેજ આપે આ બેટરી એક ચાર્જિંગે, અને એક ચાર્જિંગ 3-4 કલાકમાં ચાર્જિંગ થઈ જાય આની બેટરી. એટલે આની અંદર જો હજી પણ મારી અહીંયા શું કોઈ પણ ફેસિલિટી જાણે કે કન્વર્ટર કે એ મળતું નથી, નકર મારે એક સોલારની પ્લેટ નાખવી હતી અને એનાથી હું પણ સારી એવી એકદમ સરસ ગાડી એકદમ સારી યુનિટ બની જાત, પણ અહીંયા એનું કન્વર્ટર મળતું નથી એટલે એ મારાથી એક રહી ગઈ. બાકી અત્યારે જો 40-45 કિલોમીટર તમારે જવું હોય તો આ ગાડી તમને ત્યાં એક ચાર્જિંગે જવા મળે. આ કેબિન લાઇટ નાખી છે, પછી આ LED બ્લુ લાઇટ નાખી છે વધારે ડેકોરેશન માટે, પછી આગળ મેં હેડલાઇટ નાખી છે, આગળ મેં ફોગ લાઇટ નાખી છે, પછી અંદર મેં વૂફર અને 2 સ્પીકર એ પણ સેટ કર્યા છે, પછી મોબાઈલ ચાર્જિંગની સિસ્ટમ પણ છે અને બેટરી લેવલ ઇન્ડિકેટર પણ છે, અને આ ગાડીની સ્પીડ માટે સ્પીડોમીટર એક રાખ્યું છે.